કાકી કઈક ટેન્શન માં લાગે, શું થયું કાકી? સાંભળો ને મારા ભાઈ મહેશ ને ફોન કરો ને. કામ? અરે મારી હમણાં ઘરે વાત થઈ, ક્યારનો ઘરે થી નીકળી ગયો છે આપણા ઘરે આવવા માટે. આજે શનિવાર થયો, હજુ પહોંચ્યો નથી. ઉભારો કાકી, હું લગાડું છું. 100% તમે જ કઈક કર્યું હશે એની સાથે. હું લી, હું તો અહીંયા બેઠો છું. તું યાર, તું હાલો મહેશ, મારો પહેલું બેટા ક્યાં છે તું? અરે દીદી, આ ખબર નહી યાર, કઈ ટ્રેન ની ટિકિટ જીજુએ મારા માટે કઢાઈ આપી છે. આ ટ્રેન કોન્સ્ટન્ટ જયા જ કરે છે અલગ અલગ જગ્યાએ. છે ને, તમે જ કઢાઈ ને આવી ટિકિટ બિચારો અટવાયો છે. જો વિરેલી આવે મહેશ કઈ જેલા. અરે જીજુ, આ કઈ ટાઈપ ની ટ્રેન છે? ગામડે થી મેં સ્કૂટર પર નીકળું ને તો 4 કલાકમાં તમારા ઘેર પહોંચી જાઉં. આ ટ્રેન તો દિવસ રાત ચાલ્યા જ કરે છે. 3 વાર તો મેં દાઢી કરાઈ. લા તું યાર, કઈ આટવાય ટિકિટ માં જો તો. જીજુ, આ ટિકિટ તો છે ને બ્રીફકેસ માં છે, અને બ્રીફકેસ નો નંબર ભૂલી ગયો છું. કઈ નહીં ભઈલું, એમાં પેલી ઝીપ હશે ને, ઝીપ એ ખોલી નાખ. એટલે કોઈન્ટ નું પેન્ટ નથી ખોલવાનું કે ઝીપ? આ બ્રીફકેસ છે, આમાં નંબર આવેલી. તું શાંતિ રાખ ને. લા મહેશ, જે હોય પણ એક કામ કરજે, ઉભા ઉભા ઘરે મળીને જજે. શું ઉભા ઉભા? રેવા આવવાનો છે હવે, તમે આ રીતે જવાનું ના કેસો. સેજ પણ ઉપયોગી માણસ નથી આ, તને કઈ દવા, ખાલી શ્વાસ છોડે છે ને એમાં એકાદ જળ જીવતું હશે બસ. ચૂપ રહો. અરે હાલો 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 હાલા બોલ ને. તમે લોકો પછી વાતો કરો, મારે ફોન ચાલુ રાખો કે મૂકી દઉં? મૂકી દે ને, હટે યાર, તો મને મજા જ નહીં આવતી.